ભિલોડાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. જાગૃતિ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય ઉપપ્રમુખ ભારત પ્રદેશ દ્વારા ગુજરાત રાજ્યની પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કોલેજ અને એકલવ્ય મોડેલ રેસિડેન્સ સ્કૂલમાં શિક્ષક આચાર્ય પ્રોફેસર તેમજ અન્ય વિભાગોમાં ખાલી જગ્યા ભરવા બાબતે ભિલોડા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું અને વાઘજીભાઈ ગામિતે શું કહ્યું જુઓ પીએચએન ન્યૂઝ ચેનલ પર. બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી. આજે ભિલોડા મામલતદારશ્રીને અમે જાગૃતિ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી એક આવેદન આપેલું છે. એમાં મુખ્ય મુદ્દાઓ અમારે શિક્ષકોની અછતને લગતા છે. સરકારી પ્રાથમિક સ્કૂલ, ગ્રાન્ટેડ સ્કૂલ, માધ્યમિક, હાયર સેકન્ડરી કોલેજ તથા એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલમાં શિક્ષકોની ખૂબ અછત છે. ગુજરાતમાં સમગ્ર 15% અમારી આદિવાસીની સંખ્યા છે. એની તુલનામાં અમારે ટ્રાઇબલ એરિયામાં ત્યાં ખૂબ શિક્ષકોની અછત હોવાથી અમારા જે ફંડામેન્ટલ અમને જે રાઇટ મળવો જોઈએ પ્રારંભિક શિક્ષણનું, એનાથી અમારા બાળકો વંચિત રહી જાય છે. એટલા માટે અમારી માગણી છે કે હાલ જે શિક્ષકોની અછત છે એ સરકારશ્રી તરફથી તાકીદે ભરવામાં આવે અને આવનાર પેઢીને અમારે જે કંઈ નુકસાન થઈ રહ્યું છે એ નુકસાન ભરપાઈ થઈ શકે. કારણ કે જો પ્રારંભિક અમારું પ્રાથમિક શિક્ષણ અને એમાં જો અમારી બાળકો આ શિક્ષણથી વંચિત રહી જાય તો એમાં અમે આગળ જે હાઈ એજ્યુકેશન કહેવાય, જેવા કે એન્જિનિયરિંગ, ડૉક્ટર અને આઈએસઆઈ અમારા કેન્ડિડેટ કઈ રીતે બની શકે, તો સરકારશ્રીને અમારી એક ખાસ નમ્ર અરજ છે કે તમામ પ્રાથમિક શાળાથી માંડીને કોલેજ સુધી પ્રાધ્યાપકોની શિક્ષકોની ભરતી કરવામાં આવે. એમાં ખાસ કરીને દાહોદ જિલ્લામાં બહુ 2136 જેટલી શિક્ષકોની અછત છે, જ્યારે કચ્છ જિલ્લામાં 1088 જેટલા શિક્ષકોની ઘટ છે. તો આ તબક્કે તમામ તાલુકા લેવલે, ગુજરાત રાજ્યના તમામ તાલુકા લેવલે શિક્ષકોની ભરતી કરવામાં આવે. કોલેજ લેવલે લગભગ 133 સરકારી કોલેજોમાં જ્યાં આચાર્ય જ નથી અને 2177 પ્રાધ્યાપકોની ઘટ છે, એવી સમગ્ર ગુજરાતની કોલેજોમાં જ્યાં પ્રાધ્યાપકો છે જ નહીં, તો એ ઉચ્ચ લેવલે પણ એની ભરતી થવી જોઈએ આ કોલેજ લેવલે. તો અમારી માગણી છે કે અમારી આ રજૂઆતને સરકાર શ્રી ધ્યાને લે અને તાકીદે એ તમામ ક્ષેત્રોમાં અમારા એરિયામાં શિક્ષકોની ભરતી કરે અને ભાવિ અમારા બાળકોનું જે ભવિષ્ય છે એ ઉજળું બને. એટલા માટે આજે અમે મામલતદારશ્રીને એક આવેદન પત્ર આપ્યું છે અને મામલતદારશ્રીને અમે રિક્વેસ્ટ પણ કરી છે કે આપ આ તાકીદે અમારી જે માંગણી છે એ